તેના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. અમદાવાદથી આ વિગતો મળી રહી છે. સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે આગ લાગી છે. વધુ એક આગની ઘટના અત્યારે અમદાવાદથી સામે આવી રહી છે. મ્યુનિસિપલ માર્કેટ પાસે આગ લાગી છે. સીજી રોડ પર આવેલા આદિત્ય આર્કેડ કોમ્પ્લેક્સનો આ બનાવ છે. ચોથા માળે એસીમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હોવાની જાણકારી છે. જો કે કોઈ મોટી જાનહાની ટળી છે. અગત્યના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. વધુ એક આગનો બનાવ આદિત્ય આર્કેડના કોમ્પ્લેક્સમાં જે આગ લાગી હતી તેમાં ચોથા માળે એસીમાં લાગેલી આગ પર અત્યારે ફાયર બ્રિગેડે કાબુ મેળવી લીધો હોવાની વિગતો છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સીજી રોડ પર આગની ઘટના સામે આવી. મ્યુનિસિપલ માર્કેટ પાસે આ આગનો બનાવ બન્યો છે. આદિત્ય આર્કેડ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. ચોથા માળે એસીમાં આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવ્યો છે. કોઈ જાનહાનીના અહેવાલ નથી. વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા દર્શિલ રાવલ. દર્શક, પૂરી જાણકારી અત્યારે ઘટનાને લઈને? હાલમાં જે છે આગ ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવી લીધો છે, પરંતુ જે પ્રકારે આગ લાગી છે, સીજી રોડ એક કન્સ્ટ્રક્શન વિસ્તાર કહેવાય છે અને ત્યાં આદિત્ય આર્કેડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે આ એસીમાં આગ લાગી હતી. ઓવરહીટના કારણે આગ લાગી હોવાનું હાલ જે માનવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક કહી શકાય છે કે જે પ્રકારે કોમ્પ્લેક્સની અંદર જે વાયરિંગ થતું હોય છે અને તેના કારણે ક્યાંક જે છે ઓવરહીટ પકડાતી હોય છે તેના કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે. એટલે ચોક્કસથી આ ક્યાંક એક પ્રાથમિક કારણ અહીંયા માનવામાં આવ્યું છે, પરંતુ એક તપાસનો વિષય ચોક્કસથી અહીંયા રહેશે. હાલ જે છે આ કાબુમાં લેવામાં આવી છે અને એક લોકોને દૂર ખસેડીને મોટી દુર્ઘટના થતા પણ એક અટકાવાઈ છે. એટલે કહી શકાય છે કે જે ઉનાળા દરમિયાન આ પ્રકારે આગ લાગતી હોય છે તેમાં એક વધારે બનાવ ઉમેરાયો છે અને તેના કારણે કહી શકાય છે કે હજુ પણ એક લોકો અહીંયા સતર્ક રહેવાની જરૂર હોય તેવું અહીંયા ચોકસી લાગી રહ્યું છે. આભાર દર્શિલ તમામ જાણકારી બદલ. આગ પર કાબુ મેળવાયો છે, પરંતુ અત્યારે આપણે જણાવી દઈએ કે વધુ એક આગની ઘટના અત્યારે સામે આવી રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈ જાનહાનીના અહેવાલ નથી. સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે આગનો બનાવ બન્યો છે. આદિત્ય આર્કેડ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, પરંતુ આ આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડે ચોથા માળે એસીમાં લાગી હતી આ આગ, તેના પર કાબુ મેળવી લીધો છે અને તમામ લોકો પણ ત્યાંથી બહાર ખસી ગયા હતા, જેથી જાનહાનીનો પણ અહેવાલ નથી.